ખેડૂતો કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય એના માટે ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાન જે ઉપયોગી છે એનો છંટકાવ માટેની જે સેવા છે ખેડૂતો ઉપયોગ કરી શકે એના માટેની સહાય યોજના છે। હવે આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહી છે। પછી જે અરજી છે એ તાલુકા કક્ષાએ જે તાલુકાની જે લક્ષ્યાંક હોય એ લક્ષ્યાંકની મર્યાદામાં એને મંજૂરી મળે છે અને મંજૂરી મળ્યા પછી ખેડૂતોને જે નેનો યુરિયા છે કે દવા છે એનો છંટકાવ કરી શકે છે। હવે આ ડ્રોનના જે એમ્પ્લેન થયેલા જે છે એ આઈ ખેડૂત ઉપર એનું લિસ્ટ હોય છે એટલે ખેડૂત પોતે જાતે એ જે ડ્રોનવાળા હોય એમાં જે અનુકૂળ હોય એમનો કોન્ટેક્ટ કરી અને તે દવા છંટકાવ માટે બોલાવી શકે છે। અને આ જે સહાય છે એ ખેડૂતોને ખર્ચના 90% અથવા તો વધુમાં વધુ 500 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે પ્રતિ એકરે મળવાપાત્ર છે અને પ્રતિ છંટકાવે મળવાપાત્ર છે। હવે ખાતા દીઠ કોઈ ખેડૂતને હોય એ વધુમાં વધુ છે એ 5 એકરે એટલે કે 12.5 વીઘા સુધી અને વધુમાં વધુ 5 છંટકાવની મર્યાદામાં ખેડૂતને મળવાપાત્ર છે। એટલે કે કોઈ ખેડૂત છે એને 12.5 વીઘા સુધી એ છંટકાવની મર્યાદામાં મળશે અને એને વધુમાં વધુ 5 છંટકાવ સુધી એટલે એક ખેડૂત છે એ 5 છંટકાવ સુધી એ ડ્રોનવાળાને બોલાવી શકશે અને એ પોતે છંટકાવ કરી શકશે। તો આ જે ડ્રોનની છે એ સહાય લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાય છે। અરજી કરવાની તારીખ છે 5/7/2023થી 15/2/2024 સુધી અરજી કરી શકાશે। રાજ્યનો જે વર્ષ 23-24નો જે લક્ષ્યાંક છે એ સંભવિત લક્ષ્યાંક 40,000નો છે। તો જે કોઈ ખેડૂતે ડ્રોનથી દવાનો છંટકાવ કરવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। સરકારશ્રીની જે યોજના છે ડ્રોનથી દવા છંટકાવનો, તો જે ડ્રોનથી દવા છંટકાવ કરીએ છીએ તો એમનો જે લાભ ખેડૂતોએ લીધો છે એ ખેડૂત આપની સાથે જોડાયેલા, તો આપણે એ ખેડૂતનો સૌ પ્રથમ પરિચય લઈ અને એમની પાસેથી વિશેષ વિગત લઈએ। આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપો। હું જાડેજા પરમશ્રી રાજેન્દ્રસિંહ, ગામ ભીમકટા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર। હવે તમે ત્યારે ક્યારે અરજી કરી અને ક્યારે મંજૂરી મળી? પહેલા તો અમે ડ્રોન કંપની વાળાનો કોન્ટેક્ટ કર્યો। બરાબર, કોન્ટેક્ટ કરીને એને પૂછ્યું, એને એવી માહિતી આપી કે તમે અમારા ટાર્ગેટ પ્રમાણે 100 વીઘા જેટલું કરી દો અને અરજી કરી નાખો તો તમે કયો એ તારીખે અમે છંટકાવ કરવા આવશું। એટલે અમે એ માહિતી લીધા બાદ અમે તાત્કાલિક બધા ખેડૂતોને ભેરા કરીને અમે અરજી કરી અને એનો ટાર્ગેટ પૂરો કરી દીધો, 100 વીઘા ઉપર કરી દીધું અને પછી અમે ફોન કર્યો કે આ તારીખે અમારે છંટકાવ કરવાનો છે, તો એ લોકોએ તરત મંજૂરી આપીને આ પાડી કે અમે આવી જશું। બરાબર, એટલે અરજી આઈ ખેડૂત ઉપર પહેલા અરજી કરવાની થાય અને પછી આપને પૂર્વ મંજૂરી આપે અને પછી આપને ડ્રોનનો છંટકાવ કરવો અને ડ્રોનવાળાનો કોન્ટેક્ટ કરવાનો હોય, પણ તમે અગાઉથી કરી લીધું એટલે કે એ જે આ ડ્રોનવાળા છે એ આપના જિલ્લાથી ગમે એ જિલ્લાથી દૂર હોય જેના કારણે એને 10 વીઘા કે 20 વીઘા છંટકાવ કરવાની એને એટલી પરવડે નહીં, એટલા માટે એ 100 વીઘા કે છે જેથી એને પણ આવવા જવાનો ખર્ચ નીકળીને પરવડે। હવે તમે જે અરજી કરી એની પૂર્વ મંજૂરી મળી, તમે ડ્રોનનો છંટકાવ કર્યો, તો 1 વીઘામાં સરકારશ્રી શું આપે છે અને તમારે ખર્ચો શું થાય? પહેલી વસ્તુ તો જે ડ્રોન કંપની વાળા સાથે અમે વાત કરી તો એને એકરના 700 રૂપિયા, એક એકરના 700 રૂપિયા લેખે આપણે કંપની વાળાને ડ્રોન વાળાને આપવાના, બાદમાં સરકારશ્રી તરફથી આપણે 500 રૂપિયા સબસિડી આપણા ખાતામાં જમા થાય, એટલે આપણે એકરે 200 રૂપિયા અને હિસાબ કરો વીઘાનો એટલે વીઘે 80 રૂપિયા પ્રતિ વીઘે આપણે દવાના છંટકાવનો ખર્ચ થાય। બરાબર, હવે દવાનો છંટકાવ કરવાથી તમને શું આમ અનુભવ કે આ ડ્રોનથી ખરેખર છંટકાવ કરવો જોઈએ, પાણીની બચત અને દવાની બચત થાય છે કે શું છે?
દવા અને પાણીની બચત તો ખેડૂત ઉપર જાય કે આપણે જેટલી છટાવી હોય એટલું ઘાટી તમે છટાવી શકો. બીજા નંબરમાં તમારો જે ઊંચો જે મોલ થાય, અત્યારે તુવેર છે, અમારે તુવેરના પાકમાં જ દવાનો છંટકાવ બધાય ખેડૂતે કરાવે. તુવેરની હાઈટ ખૂબ જ ઊંચી ઊંચી થઈ ગઈ અને માણસ એટલે જે ઊંચા પાક છે, દાખલા તરીકે એરંડા છે, પછી રાયડો છે, તુવેર છે, આવા જે ઊંચા પાક છે કે જે ખેડૂત આમ ઊંચું કરી અને જે પંપ છે નોજલ છે ત્યાં સુધી પહોંચે નહીં અથવા તો દવા માથે આવે, જેના કારણે આ છંટકાવ કરવો જરૂરી છે. હવે આમાંથી આમ લાભ જનરલી જોઈએ તો માણસના છંટકાવ કરવાથી અને આ જે છંટકાવ કરી એમાંથી ફાયદો છે. અમે કાલે અમારા ખેતરમાં છંટકાવ ચાલુ કર્યો ત્યારે એ લોકોએ અમને દેખાડ્યું, એટલી પ્રેશરથી ઉપરથી દવા છંટાય તે એ ઠેઠ તરિયા સુધી બધાય પાંદડામાં એને પાણી અમને દવા બતાવી, બરાબર, ઘણું પ્રેશરથી, એટલે દવા ખૂબ જ સારી રીતે છંટાય. એટલે જે પાક છે એનું સંપૂર્ણ રીતે સારી રીતે દવાનો છંટકાવ થઈ જાય. થઈ જાય, હા, સારામાં સારી રીતે. અને બીજું એક જાણવા મળ્યું કે ચોમાસુ પાક કદાચ ગમે એ હોય, કપાસ, મગ, અડદ, કદાચ તમારે બહુ વરસાદ થયો, દસ દિવસ સુધી ખેતરમાં ન જઈ શકાય એવી પોઝિશન હોય, તો આ બહુ સારું કામ આપે. આપણે દવાનો છંટકાવ કરવો હોય તો આપણે ગારો ન નડે, સેટે ઉપર દવા છંટાઈ જાય આપણા ખેતરમાં, એ જાણવા મળ્યું.